વડોદરા શહેરમાં બનેલો 2.21 કરોડના ખર્ચે બનેલા રેનબો સેરા તૈયાર હોવા છતાં ઉદ્ઘાટનની રાહ જુએ છે, અને જે રેનબો સેરાનો ઉપયોગ કરવાના છે તે લોકો બહાર ખુલ્લા ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, ગરીબ. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં રેનબો સેરો બનાવવા માટે 2.21 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરી અને રેનબો સેરો તૈયાર થઈ ગયો છે, પરંતુ તે જાણે કે ઉદ્ઘાટનની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની સિઝન હોય, વરસાદની આગાહીની વચ્ચે લોકો જે ગરીબ વર્ગ છે તે બહાર ખુલ્લામાં સૂતા હોય છે, વરસાદ નીચે પડતો હોય અને વરસાદની માહોલ જળવાયેલી રહી અને આ વરસાદી માહોલની વચ્ચે પણ ગરીબોને ઘર ન મળતું હોય ત્યારે રેનબો બસેરામાં વસવાટ કરવાનું ગરીબોના ભાગ્યમાં હોતું ન હોય તેવું જોવા મળી રહ્યું છે. વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરા શહેરમાં આવેલા અક્ષરચોક કલાલી બ્રિજ નીચે 29/6/2020 આજથી 2 વર્ષ પહેલાં રેનબસેરાનું 2.21 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ને બનાવવામાં આવ્યું હતું, જે બની ગયો છે. પૂર્વ મેયરના વરદ હસ્તે આ કલાલી બ્રિજ નીચે રેનબસેરા બનાવવાનું આયોજન કરાયું હતું. હાલમાં તમામ સુવિધાઓથી આ રેનબસેરો સજ્જ છે, પરંતુ આજ દિન સુધી રેનબસેરા ગરીબ વિહોણા લોકો માટે રહેવા માટે જાણે કે ખુલ્લા મૂકવામાં આવ્યા જ નથી, ઉદ્ઘાટનની રાહ જુએ છે. કેટલાક ગરીબો બ્રિજ નીચે ખુલ્લામાં સૂઈ રહ્યા છે અને તેમાંય ખાસ કરીને નાના નાના ભૂલકાઓ વરસાદની આગાહી હોવા છતાં પણ રોડ પર સૂતા નજરે જોવા મળી રહ્યા છે, મકાન વગરના. ત્યારે રેનબસેરા કોઈ નેતાના ઉદ્ઘાટનની જાણે કે રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. તૈયાર હોવા છતાં પણ તે આપવામાં નથી આવતું ગરીબોને, માત્ર ઉદ્ઘાટન કરીને જ અપાય તેવું આ જોવા મળી રહ્યું છે. જેને જરૂર છે તેને મળવું જોઈએ, પરંતુ તે સમયસર ન મળે તો લાખ પણ રાખ બનતી હોય છે. ત્યારે આવું જ કંઈક વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે. આજરોજ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી અને સાથે જણાવવામાં આવ્યું કે 48 કલાકમાં ગરીબ લાભાર્થીઓ માટે આ રેનબો સેરો ખુલ્લો મૂકવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકો સાથે રાખીને આ રેનબો સેરાનું ઉદ્ઘાટન ગરીબોના હસ્તે જ ખુલ્લો મૂકવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સાથે વડોદરાના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી તાત્કાલિક ધોરણે વરસાદની આગાહી હોવાથી માનવતાની દૃષ્ટિએ આ રેનબસેરાને ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ પરમાર કમલેશભાઈ દ્વારા કરવામાં આવી છે, જેઓ સામાજિક કાર્યકર છે. ગરીબોની જરૂરિયાત હોય રેનબસેરાની અને તૈયાર હોય રેનબસેરો અને બીજી તરફ ઉપરથી વરસાદ પડતો હોય અને વરસાદ પડવાની શરૂઆત થતી હોય તેમ છતાં પણ આ રેનબસેરામાં ગરીબ લાભાર્થીઓને લાભ ન મળે તો આ રેનબસેરો શા કામનો? તૈયાર થયેલો 2.21 કરોડના ખર્ચે રેનબસેરો ખુલ્લો મૂકવા માટે ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે, પરંતુ ગરીબ લાભાર્થીઓ ખુલ્લા આકાશમાં વાદળછાયા વાતાવરણમાં ચોમાસાની સિઝનમાં ખુલ્લેઆમ બહાર સૂતા જોવા મળી રહ્યા છે, ત્યારે માનવતાની દ્રષ્ટિએ ઝડપથી આ રેનબસેરાનું ઉદ્ઘાટન કરી અને તાત્કાલિક અસરથી ખુલ્લો મૂકવામાં આવે અને રેનબસેરામાં લોકો ગરીબ લાભાર્થીઓને તેનો લાભ મળે તે એટલું જ જરૂરી છે તેવું ભારપૂર્વક કમલેશભાઈ. હવે જે કલાલી વિસ્તારમાં જે અક્ષરચોક પાસે જે રેનબસેરા બનાવવામાં આવ્યું છે, આ ગરીબ લાભાર્થીઓ છે જેના ઘર નથી, ઘર વિહોણા છે, તેઓ લોકો માટે આ આવાસ જે બનાવવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે આ જે આવાસ બનાવવામાં આવ્યું છે આ ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે. એટલે અમારી માંગણી, અમારી રજૂઆત એક જ છે કે જે પૂર્વ મેયર જે જીગી સાહેબ હતા તેવા સમયે આનું જે કહેવાય છે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ જોઈ શકો છો કે હાલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે. અને અમારી માંગણી, અમારી રજૂઆત એક જ છે કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે જે આ કરોડોના ખર્ચે જે રેનબસેરા બનાવવામાં આવ્યું છે, આજે તમે જોઈ શકો છો કે વરસાદની પણ આગાહી બતાવે છે, અતિ ભારે વરસાદની આગાહી બતાવે છે, અને નાના નાના ભૂલકાઓ જે મહિલાઓ છે આ લોકો રોડ રસ્તા પર સૂતી હાલતમાં જોવા મળે છે. એટલે અમારી માંગણી એક જ છે કે જો આને 48 કલાકની અંદર ખુલ્લું મૂકવામાં નહીં આવે તો ચોક્કસથી અમે સ્થાનિક લોકોની સાથે
મળી અને આને તાત્કાલિક ધોરણે ખુલ્લું કરી કરાવીશું અને સાથે જે લોકોને રહેવા માટેની સુવિધા જોઈએ છે તેને તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી અપાવીશું. કારણ કે આજે તમે જોઈ શકો છો વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીની અંદર કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોઈક તંત્રી મંત્રીની રાહ જોતા હોય. એટલે અમારી માંગણી એક જ છે કે કોઈ તંત્રી મંત્રીની કે કોઈની રાહ જોવાની જરૂર નથી અને નાગરિકોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે ખુલ્લું મૂકવામાં આવે. નહીં તો આવનારા 24-48 કલાક બાદ અમે જે પણ આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી સાથે સાથે જવાબદાર વ્યક્તિ શ્રીની રહેશે.